અસલામવાલેકુમ વહાલા બાળ મિત્રો કેમ છો જનાબ બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ તરફથી હોમ લર્નિંગ ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ધોરણ ત્રણ વિષય ગુજરાતી કલશોર બાળ મિત્રો આપ સૌ જાણો જ છો સ્વાધ્યાય પોથી કાર્યમાં પાઠ ચાર કે જેનું નામ છે સસલાની પાછળ કૂતરો આ પાઠમાં આપણે પોથી કાર્યમાં પ્રશ્ન એકથી લઈને પ્રશ્ન બાર સુધીનું લેખન કાર્ય પૂર્ણ કર્યું હવે આજે આપણે આગળ જોઈશું તો ચાલો બાળ મિત્રો પોતપોતાની ગુજરાતીની પોથી લઈને બેસી જાઓ અને અહીં ધ્યાન આપો પ્રશ્ન નંબર તેર કૌંસમાં આપેલા શબ્દોને યોગ્ય સ્થાને મૂકો ઝડપ દોડતા દોડતા પાછળ તેથી બહાર નીચે શિકાર બાળ મિત્રો અહીં કાઉસમાં તમને કેટલાક શબ્દો આપવામાં આવ્યા છે તે શબ્દોનો ઉપયોગ કરી અહીં તમારે ખાલી જગ્યામાં જવાબો લખવાના રહેશે હંટ્રિક શિકારી જંગલમાં ખાલી જગ્યા કરવા ગયો અહીં લખો શિકાર થાકી જવાથી બપોરના તાપમાં તે ઝાડ ખાલી જગ્યા બેઠો હતો અહીં લખો નીચે ઝાડ નીચે બેઠો હતો તેણે થોડેક દૂર એક્સપ્રેસ ડોગીને જોયો એટલામાં ફાસ્ટુ સસલાભાઈ સસલા ભાઈ દોડતા દોડતા આવ્યા અહીં ખાલી જગ્યામાં લખો દોડતા દોડતા આગળ ફાસ્ટુ સસલું અને પાછળ એક્સપ્રેસ કૂતરું અહીં ખાલી જગ્યામાં લખો પાછળ ફાસ્ટુ સસલું બહુ ઝડપથી દોડે અહીં લખો ઝડપ તેથી એક્સપ્રેસ કૂતરો તેને ન પકડી શક્યો ફાસ્ટુ સસલું જંગલની બહાર નીકળી ગયું અહીં ખાલી જગ્યામાં લખો બહાર ચાલો હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ પ્રશ્ન ઓગણીસ મને ઓળખો ઉંદર હરણ નાક પતંગિયું માછલી પતંગ મોબાઈલ હવે અહીં કૌશમાં જવાબો આપ્યા છે યોગ્ય સ્થાને તેમને આપણે લખવાના છે નંબર એક ઉત્તરાયણમાં મારાથી આકાશ રંગબેરંગી થઈ જાય છે હું કોણ મને ઓળખો અહીં લખો પતંગ તમને ખબર છે ને ઉત્તરાયણના તહેવારમાં આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ જાય છે હવે નંબર બે પાણીમાં હું તરું છું બહાર કાઢું તો બહાર કાઢો તો મરું છું અહીં લખો માછલી માછલી પાણીમાં તરે છે પણ આપણે માછલીને પાણીની બહાર કાઢીએ તો તે મરી જાય છે નંબર ત્રણ હલો હલો કહી પડે વટ કદમાં નાનો પણ છે દુનિયાનો ખજાનો હું કોણ મોબાઈલ નંબર ચાર બે આંખોને રાખું અળગી સુગંધ પારખું હું સઘળી હું કોણ નાક તમને ખબર જ છે કે આપણે નાક વડે સુગંધ પારખી શકીએ છીએ નંબર પાંચ મારે રંગબેરંગી પાંખો છે હું એક ફૂલ પરથી બીજા ફૂલ પર બેસું છું હું કોણ પતંગિયું હવે સવાલ નંબર છ ત્રણ અક્ષરનું મારું નામ પહેલો અને બીજો અક્ષર હર છે અને બીજો અને ત્રીજો અક્ષર રણ છે તો હું કયું પ્રાણી તમને ખબર છે હરણ પહેલો અને બીજો અક્ષર હર બીજો અને ત્રીજો અક્ષર રણ તો હરણ હરણ હવે અંતે નંબર સાત હું ગણપતિનું વાહન છું હું ચૂ કરું છું હું કોણ છું સરસ આપણો જવાબ આવશે ઉંદર હવે પ્રશ્ન ઓગણીસ પછી પ્રશ્ન વીસ સાચા વિકલ્પ સામે ખરું કરો નંબર એક મોંમાં પાણી આવવું ખાવાની ખૂબ ઈચ્છા થવી લાળ ટપકવી આપણો સાચો જવાબ છે ખાવાની ખૂબ ઈચ્છા થવી અહીં પેટીમાં ખરાની નિશાની કરો મોંમાં પાણી આવવું એટલે ખાવાની ખૂબ ઈચ્છા થવી નંબર બે પીછો કરવો આનો જવાબ છે પકડવા માટે પાછળ દોડવું

ચાલો હવે પ્રશ્ન વીસ પછી પ્રશ્ન એકવીસ ઉદાહરણ પ્રમાણે રેખાંકિત શબ્દની જગ્યાએ કૌશમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્યો ફરીથી લખો ઉદાહરણ મારા જૂતા મને ડંખે છે અહીં કૌશમાં છે પગરખાં જૂતાને બદલે અહીં લખીશું આપણે પગરખાં મારા પગરખાં મને ડંખે છે હવે નંબર એક તમે જરાક ખસો ને અહીં કૌશમાં છે થોડાક તો જરાક શબ્દને બદલે આપણે લખીશું થોડાક તમે થોડાક ખસો ને તમે થોડાક ખસો ને અહીં અંતે ઉદ્ગાર ચિહ્ન હવે નંબર બે મારો નાનો ભાઈ બીમાર છે કૌસમાં છે માંદો બીમાર શબ્દને બદલે આપણે માંદો શબ્દ લખીશું મારો નાનો ભાઈ માંદો છે અંતે પૂર્ણ વિરામ એ જ રીતે નંબર ત્રણ નઠારી ટેવો આપણને ખરાબ બનાવે છે નઠારી ટેવો આપણને ખરાબ બનાવે છે કૌશમાં છે ખરાબ તો નઠારી શબ્દને બદલે આપણે લખીશું ખરાબ ખરાબ આપણને ખરાબ બનાવે છે હવે આગળ નંબર ચાર પરિવારમાં સહુ હળી મળીને રહે છે કુટુંબ પરિવાર શબ્દને બદલે લખો કુટુંબ કુટુંબમાં સૌ હળી મળીને રહે છે હવે નંબર પાંચ આગળ વધવું હોય તો તકલીફ તો પડે એટલે કે મુશ્કેલી તકલીફ શબ્દને બદલે મુશ્કેલી લખો આગળ વધવું હોય તો મુશ્કેલી તો પડે નંબર છ વાળંદ વાળ કાપે છે કૌંસમાં છે હજામ વાળંદ શબ્દને બદલે લખો હજામ હજામ વાળ કાપે છે હવે સવાલ નંબર સાત વૈશાખ મહિનાનો તાપ આકરો હોય છે કૌંસમાં છે તડકો તો તાપ શબ્દને બદલે આપણે લખીશું તડકો વૈશાખ મહિનાનો તડકો આકરો હોય છે બાળમિત્રો આ ચારે ચાર પ્રશ્નોને તમારે તમારી ગુજરાતીની સ્વાધ્યપોથીમાં લખવાના રહેશે પણ બાળમિત્રો તમે ધ્યાન રાખજો કે તમને આ વિડિયો પછી સ્વાધ્યપોથીના સ્વાદે પોથીના જે ફોટા મોકલવામાં આવે તે ગૃહ કાર્ય તમારે તમારી સ્વાદેપોથીમાં કરવાનું રહેશે સ્વાદેપોથીના જવાબ લખેલા પાનાના તમને ફોટા પણ મોકલવામાં આવશે તેમાંથી તમારે તમારું આ લેખન કાર્ય કમ્પ્લીટ કરવાનું રહેશે તમને આટલામાં સમજ પડી ગઈ ને થેન્ક યુ